ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવરના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી 137.38 મીટરે પહોંચી જવા પામી છે. ડેમની સપાટી વધતા અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક જોતા ડેમમાંથી 7 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે ડેમમાં પાણીની આવકના કારણે 6 જેટલા ટર્બાઇનને કાર્યરત કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર આઈ કે પટેલે જણાવ્યું હતું કે નર્મદા ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમ આ સિઝનમાં સંપૂર્ણપણે ભરાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. નર્મદા ડેમની પ્રવર્તમાન પરિસ્થિતિ સરદાર સરોવર ડેમની હાલની પરિસ્થિતિ મુજબ એની 137.13 સપાટી સુધી ડેમ ભરવામાં આવ્યા છે. ડેમમાં અત્યારે હાલ 7,81,000 ક્યુસેક પાણીની આવક છે. એની સામે 7,51,000 ક્યુસેક પાણી છે એ પાણીનું ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. સરદાર સરોવર ડેમમાં પાણી છોડવાના કારણે જિલ્લાના 20 જેટલા ગામોને અસર થાય છે. આ તમામ ગામોને છેલ્લા 3 દિવસથી એલર્ટમાં રાખવામાં આવેલા છે. હાલ જે ડેમના લીધે નર્મદા જિલ્લાના ગામોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. કોઈને પણ અત્યારે શિફ્ટિંગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલો નથી. આગામી સમયમાં જો વધારે પાણી છોડવામાં આવે તો એના માટે પણ વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવેલ છે. ખાસ કરીને સાહેબ, ડેમ જે પૂરો ભરવાની વાત છે તો ક્યાં સુધીમાં એ ભરાઈ શકે અને કેટલો ભરાશે? ડેમની જે સપાટી છે 138.68 મીટર છે, એટલે હજુ લગભગ 1.5 મીટર જેટલો ડેમ ભરાવવાનો બાકી છે. એના જે ડેમની સેફ્ટી પ્રમાણેના જે નિયમો છે, નિયમો પ્રમાણે અત્યારે પાણીની આવક ચાલુ છે એ પ્રમાણે એના જે દરરોજના દર 48 કલાકમાં જે 30 સેન્ટીમીટર જે ડેમની સપાટી જે વધારવાની હોય છે એને ધ્યાનમાં રાખીને ડેમ ભરવામાં આવશે. પણ અત્યારે હાલ ઓમકારેશ્વર ડેમમાંથી જે પાણીની આવક છે એ જોતાં ચોક્કસપણે એમ લાગે છે કે આગામી સમયમાં ડેમ એની પૂરી સપાટી છે 138.68 એ સપાટી સુધી ભરાઈ જશે.